अर्थतंत्र ना बधाज क्षेत्रों में भाव वधे, जेम के
પછી મોટર એટલે કે વ્હીકલ્સમાં તેમજ ઈંધણમાં ઈંધણ ગેસોમાં વગેરેમાં એટલે કે પેટ્રોલ ડીઝલ ગેસ વગેરેમાં સતત ભાવ વધે એટલે કે બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે ત્યારે તે એક ફુગાવાનું લક્ષણ છે એટલે કે કોઈ પણ એક ક્ષેત્રમાં ભાવ ન વધે પરંતુ બધા જ ક્ષેત્રો અર્થતંત્રમાં જેટલા ક્ષેત્રો છે તે બધા જ માં ભાવ વધારો થાય ત્યારબાદ નાણાંનું મૂલ્ય એટલે કે ખરીદ શક્તિ ઘટતી જાય નાણાંનું મૂલ્ય એટલે કે આપણે આપણી પાસે 5 રૂપિયા છે જેના દ્વારા આપણે એક ચોકલેટ લઈએ છીએ ચોકલેટનો ભાવ 5 રૂપિયા સોરી 1 રૂપિયા ત્યારબાદ ઉત્પાદન
જેમ કે મૂડી, શ્રમ, નિયોજક, જમીન વગેરે, એટલે કે ચાર સાધનો આપેલા છે, મૂડી, શ્રમ, જમીન અને નિયોજક. જે બેકાર રહે તો વસ્તુ કે સેવાના ભાવ વધે, અને ઉત્પાદનના સાધનો શ્રમે લગાડે તો ભાવ ઘટે. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. તે ફુગાવો છે, અને આવો ફુગાવો આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધવા લાગશે. ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે, અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે. એટલે કે ફુગાવો સજાવવાથી આર્થિક વિકાસને અવરોધ રૂપ છે. તો આ હતા ફુગાવાનો અર્થ. આજે આપણે નાણાંના પ્રકારો, ફુગાવાનો અર્થ, તેની વ્યાખ્યા અને ફુગાવાના લક્ષણોને ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ફુગાવાના કારણોનો નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.